પત્ર ક્યાં ચડાવવાના છે? ધાર ઉપર છે નઈ? હા તો 500 રૂપિયા હું લખાવું, 1000 રૂપિયા લખાવે. પેલી 500 રૂપિયા મારા હાલો, તમે 1000 રૂપિયા આપાલો. ને 1000 રૂપિયા આપો તમે, 500 નહીં 1000. ભાઈ 500 તો યાર મેં લખાવ્યા યાર, તમે સહાયક છે ને ઈ નું નહીં. નહીં આ માણસ જો 500 દેતો હોય તો તું તો સહાયક છે. હું તો ગામનો પણ નથી ને બહાર ગામનો, તેને 500 દઈ દઉં. જે છે ને અહીંયા માતાજી નું મંદિર બનાવવાનું છે અને ટૂંકમાં આપણે ઈ જગ્યા ઉપર નો આપ્યા. બસ નીકળવાનો જ હતો અહીંયા માતાજીના મંદિરે થી, ક્યાં મને છે ને એક આ કેડામાં કચવાનું બસું મળ્યું. ગાંડી ગીરના દાલા મથા હો બધી દાલા મથા હો હે. આઈને બે હજાર વાળે તો આઈ જો. એ રાજાભા કેમ છો? મજામાં ને? મજામાં ભાઈ. હે મજામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જોકે તમે તો લોકો મજામાં જ છે. પેલો તો જય દ્વારકાધીશ, જયમાં મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. હું તમને કહેતો હતો ને કે વરસાદ વરસે પછી ગાંડી ગીર ની અંદર વરસાદ પડે અને પછી ઈ લીલીસમ થઈ જાય, તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહો. હું તમને લઈ જાઉં છું ગાંડી ગીર ની અંદર. હાલો તો જય દ્વારકાધીશ, જયમાં મોગલ, જય દ્વારકાધીશ, જયમાં મોગલ, રાધે રાધે બધાય. આવું છે તારે આજે ગાંડી ગીર ની માલી પા? કાલ ની મજા આવશે. આપણે જઈએ હવે સીધા ગાંડી ગીર ની માલી. પણ તમે આજે નો ખાલી નજારો જોવો, એ લીલીસમ થઈ ગઈ ને હોલે કડાઈ ખીલી ગઈ. હાલો જાય સીધા ગાંડી ગીર ની અંદર, મળીએ ગાંડી ગીર ની અંદર. મારા બાળા પેરી ના રામ ના નામ લો કે હવો ને, પણ કામ કરો. હે હવે હું તમને કહું, બેહું બેહું સર ધાર માં હાલો. હવે ખડો થઈ ગયું લીલું છે, મેં કનું બારણ આને લેતો આવી જો ભેગા. જિંદગી બે ઘડી ને છે, જીવી લેવાય. હે કે ખોટી વાત છે? આ કામ આમ કર્યા હાસુ બોલા, તમને કેટલો ત્રાસ કેટલો આપે તમને હાસુ બોલ? હે બહુ ત્રાસ આપે ને પપ્પા? હાસુ બોલજો, ત્રાસ આપે કે નહીં હાસુ બોલ? જાણો ત્રાસ છે કે નહીં ડેરી વાળા ભાઈ? હે પૂરેપૂરો ત્રાસ આપે. આ બધી ના કેનું આ જમા કરાવી લે. આ માણસ 500 રૂપિયા કાના કાળાને આપવાના છે? પત્રા ચડાવવાના. ક્યાં પત્રા ચડાવવાના છે? નાગદેવી. હે નાગદેવી માતાજી નો ફાળો છે. માતાજી નો ફાળો છે. ₹1000 હાલ લખાવી દે. 1000 રૂપિયા કેટલા રૂપિયા લખાવી તું મને કે? કેટલા લખાવી હાસુ બોલજો. કનુ ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી યાર, તારે ખરેખર યાર આ વસ્તુ વ્યાજબી નથી યાર. ₹500 મારા હાલો, તમે 1000 રૂપિયા આપાલો. નહીં 1000 રૂપિયા આપો તમે. નહીં કનુ ભાઈ 500 રૂપિયા મેં લખાવ્યા, માતાજી નું તારા દેવા પડે. 1000 રૂપિયા લખાવ્યા. 1000 રૂપિયા લખાવી દે. 500 રૂપિયા હું બહાર ગામ નો માણસ થઈને જો લખાવી દેતો હોય અને 1000 રૂપિયા લખાવી દે કનુ ભાઈ, હવે ઇજ્જત નો સવાલ છે? નહીં 500 નહીં 1000 ભાઈ. 500 તો યાર મેં લખાવ્યા યાર, તમે સહાયક છે ને ઈ નું. નહીં 1000 રૂપિયા લખાવ્યા. નહીં હાસુ બોલજો. આગળ કેટલા આપ્યા? હા તો 900 રૂપિયા આપી. હેલા 400 રૂપિયા આપી દે. ચાલ 1000 રૂપિયા પૂરા કરવાના છે બાપા. હવે કહી દઉં ને આપી દે એમ નહીં ભાઈ, ઓનલાઈન ખબર પડવી જોઈએ. 1000 રૂપિયા જોઈએ. 500 રૂપિયા મેં અપાવ્યા. હાલો 900 રૂપિયા આપો. હાલો હા 400 રૂપિયા આપો. હાલો નહીં નહીં બરાબર છે, તમે આપો. તમે પીમ નહીં માતાજી ને છે ને, તને દહ ગણા કરીને દઈ દે. હાલો આ રેડી હાલો 500 મારા બરાબર. હાલો હાલો રેડી હાલો કેટલા થઈ ગયા ને રેડી ને? હા તો બસ એમ. હવે કઈ કામ મરદાંગી જેવી વાત થઈ ગઈ, ખોટી વાત છે બાપા. હે હા હવે ખુશ લે, હવે કઈ ઉપાધી નહીં. આ માણસ જો 500 દેતો હોય
તો તું તો સહાયક છે, હું તો ગામ નો પણ નથી, બહાર ગામ નો થઈને 500 દઈ દઉં. બોલ, અને હું તમને, બાપા ખેતર ને હેઠે ગયા ને ત્યાં થી આમ ફૂણ મંડાઈ ને કરડી ગયું, કેટલા નું થાય? 2 લાખ રૂપિયા વહી જાય કે ન વહી જાય? માણા પણ વહી જાય તો પછી કનુ બાર, તારા 1000 રૂપિયા છે ને આમ ટૂંકમાં સારું જીવ રાખીને દીધો ને, બાકી અમી પાસે દઈ દઈયો. હે માગે ભાઈ, આપણે કોઈ દી ના પડી, જીવ બારીને નથી દીધા ને. નાગદેવી માં છે બરાબર, અને એક નાગ બાપા છે, એનું ટૂંકમાં ઉપર ઓલી પા ધાર ની માલી પા જે છે ને, ત્યાં માતાજી નું મંદિર બનાવવાનું છે. અને ટૂંકમાં આપણે ઈ જગ્યા ઉપર નું આપ્યા. અને ભાઈ આ ગાંડી ગીર ની માલિપા અને ઈ ટૂંકમાં ભાઈ સારણ ની જગદંબાયું બેહતી હોય તો કદાચ ને આ તો 500 છે, કદાચ 5 લાખ દેવા પડે ને પીમે પાસી પીની કરવાની વાત ના હો મારા વાલા. અને યાર ખરેખર છે ને, આવું કંઈ હોય ને ત્યારે થોડા ઘણા આપણે પૈસા દેવા જોઈએ, કારણ કે યાર આપણું જે ધર્મ છે ને એને બચાવી રાખવા માટે આપણી જે સારણ જગદંબાયું છે ને ભાઈ, એને બચાવવા માટે આ બધી વસ્તુ કરવી પડે. બાકી યાર એને દેવું હોય ને તો એ ટૂંકમાં 1000 શું કહેવાય કે ભાઈ દેવાવાળો છે ને એ દુબળો નથી, ક્યારે એમ લેવાવાળો છે એ તો ટૂંકમાં લઈ લઈને કેટલા લઈ જાય, પણ ભાઈ દેવાવાળો છે ને ભાઈ 1000 વાળો છે. એટલે ક્યારેક ક્યારેક આવું બધા કરતા હોય ને ભાઈ. આ ગાંડી ગીરની માલી પણ હમણાં થોડાક સમયની અંદર જો નાનું નાનું ઘાસ છે એ મોટું થઈ જાય અને બધી હોળે કળાએ પ્રકૃતિ ખીલી છે ને, એની માલી પણ ભાઈ આ અંદર નાગભાઈ બેઠી હોય, ઓ હો 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 ભાઈ મજા જ મજા આવશે. તો એ મંદિર બની જાય ને પછી આપણે એની પણ વિઝિટ કરશું. તો હજી તો વાતમાંથી વાત નીકળતી હતી કે આપણે એક નાનું એવડું કચવાનું બચ્ચું મળ્યું. જો હાલો, તો હવે આને આપણે છે ને રોડ ઉપર જાઉં, હું બસ નીકળવાનો જ હતો અહીંયા માતાજીના મંદિરેથી, કે મને છે ને એક આ કેડામાં કચવાનું બસવું મળ્યું. હાલો ભાઈ જાઓ, આવજો. જો ભાઈ ગો, જો ભાઈ ગો ને. હા ભાઈ વાહ, સ્વયં ભગવાન વિષ્ણુ નો અવતાર. હે રાજાપા, કેમ છો? મજામાં ને? મજામાં ભાઈ. હે મજામાં. આ કેટલા વરો પછી પાછા ભેગા છે, વરો દી પછી. હે જોકે રાજા આપણ તમે ઓળખતા હતા, વિડીયોમાં જોયો હતા જયારે ફર્સ્ટ ટાઈમ શો માં વરસાદ થયો હતો ત્યારે રાજા આપણ વિડીયો ભાઈ વાયરલ થયો હતો. હે હારો ને બાપા? હારું. પેહું સર્વાઈવા? પેહું સારું. મેં કીધું વરસાદ થઈ ગયો ને હવે પાછા બાપા આપણે ભેગા થા, હે છત્રી બત્રી લઈને કમ્પ્લીટલી નીકળી ગયા. બાપો દીકરો બે છે ને કઈ ને મેળ્યા હતા, આજ પાછા મળી જાય રાજા પણ બે હું, કારણ કે ભાઈ સોમાહામાં જયારે પેલો વરસાદ થયો તો એ મળ્યા હતા. હવે પાછા મેડા, હવે કઈ ઉપાધિ નહીં. હાલો તો રાજા બાપા, જય માતાજી બાપા. હવે તો મેડા રે હું, હવે તો પાછા ઢોર સર્વા આવીશો ને પાછા, કાયમ ને. હવે કઈ ઉપાધિ નહીં ને, સપનું હતું ભાઈ રાજા આપણને મળવાનું એક વાર. તમે બધા ઘણા કહેતા હતા જૂના વિડીયો આવી કે ભાઈ રાજા આપણને લઈને આવો, હવે છે ને વરસાદ થઈ ગયો, ખડ થઈ ગયો, હવે બાપાને આપણે મુલાકાત કરતા રહેવું. હાલો બાપા, જય માતાજી. હાલો ભાઈ, તો મળીએ સીધા ઘરે જઈને. તો ભાઈ પહોંચી ગયા છે ઘરે ને અત્યારે મારા મમ્મી બેઠા છે. મમ્મી જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને યાર બીજી વાત મારે એ કેવી હતી કે ટૂંકમાં આપણે મારા જે પૈસા લખાવ્યા ને મંદિરની અંદર, તો પછી બધા લોકો કમેન્ટ કરે કે ભાઈ એક હાથથી દાન કર્યું તો બીજા હાથથી ના દેવા જોઈએ. અને ભાઈ તમારી વાત સાચી છે, જોકે દાન છે ગુપ્ત દાન હોવું જોઈએ, પણ હું એવું વિચારું છું મારા ખ્યાલ પ્રમાણે કે ભાઈ આપણે આ વિડીયોના માધ્યમથી ટૂંકમાં આપણે જે કંઈ પણ ધારીએ ને એ કરી શકીએ. સોશિયલ મીડિયાની તાકાત એવડી છે ને કે એની કોઈ સીમા નથી. કે ભાઈ આજે મેં ટૂંકમાં ત્યાં દાન કર્યું તો આજુબાજુના ગામના છે ને કદાચ ખબર ન હોય કે ભાઈ ટૂંકમાં ત્યાં માતાજીનું મંદિર બને બરાબર. તો ત્યાં મંદિર બનતું હોય તો ટૂંકમાં આ વિડીયોના માધ્યમથી લોકો જોઈને એ લોકોને પણ એની યથાશક્તિ પ્રમાણે કંઈ લખાવવું હોય તો લખાવી શકે બરાબર. તો ભાઈ મારા ખ્યાલ પ્રમાણે તો આવું હતું. બાકી પછી બધા કમેન્ટ કરીને કહે કે ભાઈ એવું લખાવવું ન લખાવવું તો ટૂંકમાં કેવું નહીં ને એવું બધું અલગ 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 બધી માન્યતા હોય. મારી માન્યતા આવી છે કે ભાઈ વિડીયોના માધ્યમથી ધારે નહીં કરી શકીએ. જો એનું જાગતું ઉદાહરણ છે ખજૂરભાઈ પોપટભાઈ, જોકે આપણે એને હેરે તો ન પૂગી ગઈએ, પણ ટૂંકમાં આપણે આપણાથી બનતેલી મહેનત કરીએ. જોકે તમને બધાને સમજાઈ ગયું હું કહેવા માંગુ છું. બસ તો આજનો વિડીયો અહીં લાગી, વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય માં મંગળ. રાધે રાધે. મળીશું ફરી એક નવા વિડીયો માં. કેટલા સબસ્ક્રાઈબર કરો? 1 મિલિયન. કેટલા? 1 મિલિયન. બાય 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 બાય. 1 મિલિયન સબસ્ક્રાઈબર કરો. હાલો તો આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈશું.
Thank you.